નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃત અને તેની અંદર છે ચેપ્ટર નંબર 9 એટલે કે 9મો નવમા ચેપ્ટર ની અંદર સરસ મજાના સૂક્ત આપેલા છે, એટલે કે સુવચનો આપેલા છે. સૂક્ત એટલે કે સુવચનો, જેવી રીતે આપણે સુભાષિત કહીએ છીએ એવી રીતે સૂક્તયો એટલે કે સુવચનો. આ સુવચનો દ્વારા આપણે સરસ મજાના એક જ પંક્તિ આપેલી હોય પરંતુ તે ઘણું બધું કહી જાય છે તેવા સરસ મજાના સુવચનો જોશું. એમાં છે પહેલું કે નાસ્તિ ઉધમ સમહ બંધ. તો નાસ્તિ એટલે કે ન, સંધિ છૂટી પાડી તો ન વત્તા અસ્તિ એટલે કે નથી. ઉધ સમ એટલે કે ઉધ મહેનત જેવું, બંધ એટલે કે ભાઈચારે ભાઈ અથવા મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પંક્તિનું ભાષાંતર થશે કે નાસ્તિ ઉધમ સંબંધ એટલે શું, તો કે ઉદ્ધમ કે મહેનત જેવો કોઈ સગો નથી. એટલે કે મહેનત અને ઉદ્ધમ જો કરવામાં આવે તો એના જેવું દુનિયામાં કોઈ પણ આપણું સગો નથી. એટલે કે આ ભાવાર્થ શું છે કે ઉદ્ધમ માણસને સાચો સગો અને વિશ્વાસપાત્ર મિત્ર છે. ઉદ્ધમ એ જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા કામો સારી રીતે પાર પાડી શકે છે. સગા કે મિત્રોને વ્યક્તિ પાસે કોઈની ને કોઈ અપેક્ષા હોય છે, પરંતુ ઉદ્ધમને કોઈ અપેક્ષા હોતી નથી. એટલે કે ઉદ્ધમનું એટલે કે મહેનતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કીધું છે કે માણસ છે જો એ બેઠો રહેશે તો એને કંઈ પણ મળશે નહીં. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે જોઈએ કે જંગલનો રાજા સિંહ છે. જંગલનો રાજા સિંહ હોવા છતાં પણ એને પોતાનો ખોરાક મેળવવા માટે જંગલની અંદર તેને શિકાર કરવા માટે પ્રાણીની તરફ માંડવી પડે છે. એટલે કે પ્રાણી મેળવવા માટે તેને શિકાર કરવો પડે છે, અને જો તે શિકાર કરશે તો જ તેને પ્રાણી મળશે. એટલે કે તે બેઠો રહેશે તો તેના મુખની અંદર કોઈ પણ વસ્તુનો ખોરાક યા પ્રાણી પ્રવેશી શકશે નહીં. એના માટે તે જંગલનો રાજા હોવા છતાં તેને દૂર દૂર ભટકીને પ્રાણીને મેળવવા માટે તેને શિકાર કરવો પડે છે. તો આપણે તો એક મનુષ્ય છે, તો મનુષ્ય જીવનને પણ જો શ્રેષ્ઠ પ્રગતિ કરવા માટે, ઊંચા સ્થિર કરવા માટે તેને ગમે તેટલી મહેનત કરવી પડશે, અને એક દિવસ તમારી મહેનત છે એ જ રંગ લાવી શકે છે. એટલા માટે કીધું છે કે ઉદ્ધમ એ સિદ્ધાંતિ કાર્યાંગ મનોરથ, એટલે કે ઉદ્ધમ વગર કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ સિદ્ધ થઈ શકતું નથી. બીજી પ્રવૃત્તિ છે કે વૃક્ષામાં સત્પુરુષ હૈયો, કે વૃક્ષો એટલે કે પેડ, જે વૃક્ષ કહે છે આપણે ઝાડ, સત્પુરુષ એટલે કે સજ્જન વ્યક્તિ અથવા સત્પુરુષ. ઈવો એટલે કે જેવા, કે વૃક્ષ છે એ સત્પુરુષ જેવા છે, સજ્જન માણસ જેવા છે. કે વૃક્ષ છે આપણને ઘણું બધું આપે છે. વૃક્ષનું જતન કરવું જોઈએ, વૃક્ષને કાપવા ન જોઈએ. શું કામ કે વૃક્ષ પાસેથી આપણને ભરપૂર ઓક્સિજન મળે છે, વૃક્ષ પાસેથી આપણને ફ્રૂટ્સ મળે છે, ફૂલ મળે છે, ઘણી બધી વસ્તુઓ આપણે વૃક્ષ પાસેથી મેળવીએ છીએ. તો વૃક્ષ છે એ માણસનો એક આત્મા સ્વરૂપ પણ છે, કે એને ઘણું બધું તે મેળવી શકે છે. એટલે કે સત્પુરુષો છે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજાવે છે કે સત્પુરુષો છે એ કેવા છે, તો કે વૃક્ષ જેવા છે. કોઈ પણ વ્યક્તિ છે એને ક્યારેય તે નિરાશ કરશે નહીં. આપણે પણ દાખલા તરીકે કોઈ કામમાંથી આપણે આવતા હોય અને અતિશય આપણને થાક લાગ્યો હોય ત્યારે કોઈ વૃક્ષને આપણે જોઈ જઈએ છીએ ત્યારે એના વિશે આપણે બેસી અને થોડીક વાર માટે આરામ કરીએ છીએ, પરંતુ તે કોઈ દિવસ માટે ના પાડશે નહીં. એ એક્ઝામ્પલ દ્વારા આપણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વૃક્ષોને સત્પુરુષ સાથે સરખાવવામાં આવ્યા છે, કે વૃક્ષ પોતે તડકામાં ઊભા રહીને બીજા ઉપર છાયડો કરે છે, તેનો થોડો બીજા માટે હોય છે, અને આ વૃક્ષ એ સત્પુરુષ જેવા હોય છે. કે એનો છાયડો છે, કોઈ પણ વૃક્ષની પાસે તમે જશો તો તમને ક્યારે પણ વૃક્ષ એવું નહીં કહેશે કે હું તમારી પાસે નથી બેસવા નથી દેતો. એને કોઈ પણ પ્રકારનો આપણા પ્રત્યે સ્વાર્થ નથી, છતાં પણ તે વૃક્ષોને આપણે કાપી નાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારે પણ વૃક્ષ કાપવા ન જોઈએ, અને તેનું જતન કરવું જોઈએ, એની માવજત કરવી જોઈએ. અને આપણે કંઈ ન થાય તો કંઈ નહીં, પણ એક આપણી પાસે જો જગ્યા હોય તો એક વૃક્ષ આપણે વાવવું જોઈએ, જેથી કરીને લાંબા સમય માટે એ ખૂબ જ આપણે ઉપયોગી નીવડશે. તો એવા સત્પુરુષ છે એ પણ વૃક્ષ જેવા હોય, સાથ હોય છે, તે ક્યારે પણ બીજા પ્રકારની કે બીજાની કોઈની પણ આશા સિવાય કામ કરતા હોય છે. ત્રીજી પંક્તિ છે કે શીલમ સર્વત્ર વેધનમ. શીલમ એટલે કે ઊંચું ચારિત્ર, સર્વત્ર એટલે કે બધે, બધા સ્થાને, વે એટલે ખરેખર, ધનમ એટલે કે ધન અથવા પૈસા. કે શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે ધનરૂપ છે. અહીં શીલ એટલે કે ચારિત્રને સાચું ધન ગણ્યું છે. વિદેશમાં વિદ્યા ધન છે,
સંકટોમાં બુદ્ધિ ધન છે અને પરલોકમાં ધર્મ ધન છે, પરંતુ ચારિત્ર મધ્ય ધન છે. કે જીવનમાં ચારિત્રથી સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે કે માણસનું ચારિત્ર હશે તેને કોઈ સારા કામ હશે, એના ચારિત્રથી એને પૈસા ધન છે. એટલે કે ચારિત્ર છે એ માણસનું મેન પોઈન્ટ, એટલે કે વ્યક્તિ છે એનું ચારિત્ર સારું હોવું જોઈએ. કે કોઈ પણ પ્રકારનું ધન દોલત વિદ્યા કંઈ કામ નથી, જો તમારું ચારિત્ર કામ સારું હશે તો વિદ્યા ધન એ આપણે સારી રીતે મેળવી શકશું અને તેની અવગાણા નહીં પરંતુ એની સારી રીતે આપણે તેનો ઉપયોગ પણ કરી શકશું. તો આપણા માટે ચારિત્ર છે એ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. ત્યારબાદ માતૃદેવ ભવ, તો કે માતૃદેવ ભવ એટલે કે માતૃદેવ એટલે કે માતા છે એટલે દેવ માનવા જોઈએ, તું માતાને દેવ માનજે એવું કહે છે. કે આપણા જીવનની અંદર ગુરુ અને શિષ્ય છે, જે રીતે ગુરુ અને શિષ્ય જે જ્ઞાન આપે છે, ગુરુ છે એ શિષ્યને નિસ્વાર્થે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જે આપણે જ્ઞાન આપે છે, એવી રીતે માતા છે એને પણ પોતાના બાળક પ્રત્યે થોડી ઘણી આશાઓ હોય છતાં પણ ક્યારેક એની આશા નિરાશ પણ થતી હોય છે. એટલે કે બાળક પ્રત્યે માતૃદેવ ભાવ રાખવાનો, ક્યારે પણ એને એના પ્રત્યે લાગણી પ્રેમ સ્નેહ હોવો જોઈએ અને બાળક છે એને પણ પોતાના માતા પિતા પ્રત્યે સ્નેહ અને લાગણી હોવા જોઈએ. સત્યદેવ જયંતી, સત્ય નો સંધિ સુધી પણ સત્ય વત્તા એ એટલે કે સત્ય દૂત જય થાય છે. ક્યારે પણ ગમે એવી મુસીબત આવે, ગમે તેવો સંકટ આવે, પણ સત્ય જ બોલવું જોઈએ, સત્યનું આચરણ રહેવું જોઈએ. સત્ય જ એક દિવસે આપણને સારા શિખર પર પહોંચાડી શકે છે અને સત્ય થોડું કડવું હશે પરંતુ સત્યથી માણસ છે એનું જીવન છે એ સારી રીતે આગળ જઈ પણ શકે છે. એટલે કે સત્ય બોલવાની ટેવ પાડવાની, ક્યારેક આપણે ખોટું બોલવું ન જોઈએ. ક્યારેક આપણે એવી કોઈ વસ્તુ ચોરી લીધી હોય અથવા કઈ વસ્તુ આપણે પેન્સિલ ચેકમાં પણ ક્લાસમાં લઈ લીધું હોય તો આપણે લઈ લીધું છે તો એક વખત કહી દેવાનું, ભલે એક તમને ટીચર મારશે અથવા કોઈ સ્ટુડન્ટ તમને ખીજાશે થોડી વાર માટે, પરંતુ તમે જે ભૂલ કરી છે એનો સ્વીકાર કરતા શીખવું પડશે. એટલે ક્યારેક આપણે એમ કરતા કરતા એ ટેવ છે એ આપણે નાબૂદ કરી નાખશું, યાને કે ભૂલી જશું, પરંતુ જો એ આપણે રેગ્યુલર ચાલુ રાખશું તો આપણે મોટા જોબ પણ બની શકીએ અને પછી તે ભૂલવું એક અઘરી વાત છે. એટલે કે આપણે સત્ય બોલતા શીખીશું. કે સત્યવાદી કોણ હતા, કે હરિશ્ચંદ્ર રાજા છે એ ક્યારે પણ પોતાની જિંદગીની અંદર યુધિષ્ઠર ક્યારે પણ ખોટું બોલ્યા ન હતા અને એવા વ્યક્તિ છે એને ઘણું બધું સહન પણ કરવું પડ્યું હતું. છઠ્ઠો ક્વેશ્ચન છે કે અહિંસા પરો ધર્મ, અહિંસા એટલે કે મન વચન અને કર્મથી કોઈને દુઃખ ન આપવું તે પરમ શ્રેષ્ઠ છે. એટલે કે કોઈ વ્યક્તિ છે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે, એટલે કે અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે. કોઈની હિંસા ન કરવી જોઈએ, કોઈને માર ન જોઈએ, અહિંસા. ભૂલથી આપણે દાખલા તરીકે આપણે રસ્તે જતા હોય અને આપણા પગ દ્વારા પણ અસંખ્ય આપણે લાખો નુકસાન કરીએ છીએ, જીવજંતુઓને મારીએ છીએ, પરંતુ આપણે જાણી જોઈને નથી મારતા. આપણે ખબર વગરના આપણા પગની નીચે પીછાઈને મરે છે, પરંતુ જાણી જોઈને કરેલી હિંસા એક પાપ છે. એટલે ક્યારેક પણ આપણે એવું કરવું જોઈએ. દાખલા તરીકે આપણે જતા હોય અને કોઈ કીડીની હરણ હોય અને એ કીડીની હરણને આપણે પકડી અને ચોરી નથી નાખવાની અથવા પકડીને મારી નથી નાખવાની, શું કામ તો તે આપણે જોઈ થાય અને તમે આપણે પાપ કરીએ છે તો એવું પાપ કરવું જોઈએ નહીં. પરંતુ જ્યારે રસ્તામાં જતા હોય અને આપણે ખબર વગરના જો પાપ થઈ જાય તો એ પાપ નથી. ત્યારબાદ આવશે વિદ્યા વિનયક શોભતે, કે વિદ્યા છે એ વિનયથી શોભે છે. વિદ્યા છે એને શોભવા માટે વિનય ખૂબ જરૂરી છે. વિદ્યા એને પ્રાપ્ત થતી નથી, વિદ્યા મેળવવા માટે માણસ છે એને અતિશય પરિશ્રમ કરવો પડે છે, કઠોર પરિશ્રમ કરવો પડે છે, ત્યારે તે સારી અને સુંદર વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. કે વિનય વડે શિસ્ત અનુસાર વડે શોભે છે, કે જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો વિદ્યાનો કશું અર્થ નથી. કે તમે વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે તો તમે વિદ્યાનો સારી રીતે તેનો ઉપયોગ કરતા હોય તો એ વિદ્યા છે તમે મેળવેલી છે. તમે અહીંયાથી ભણીને જાઓ છો, મમ્મી પપ્પા સામે બોલો છો, તો તે વિદ્યા તમે પ્રાપ્ત નથી કરી, સારું કંઈ શીખીને નથી ગયા. એટલે આપણે મમ્મી પપ્પા સામે ક્યારેય બોલવાની ટેવ પાડવી જોઈએ નહીં, કે આપણે તો ભણેલા છીએ, સંસ્કાર છે, એટલે આપણે ક્યારેય પણ એવી ભૂલ કરશું નહીં. અને વિદ્યા છે એ વિનયથી શોભે છે, ગમે તેટલો ભણ્યો હોય પરંતુ તેનામાં વિનય ન હોય તો વિદ્યા એ ભણતર નકામું છે. વિનય એ કે શિસ્ત ઉચ્ચ જીવન માટે આવશ્યક છે અને વિદ્યા છે એ અમૂલ્ય દાન પણ છે. જેની પાસે જ્ઞાન હશે, વિદ્યા હશે, તે કોઈ પણ કામનું સારી રીતે સોલ્યુશન મેળવી શકશે. આઠમું છે ઉત્સવ પ્રિય ખલુ જનમ, કે ઉત્સવ પ્રિય
કે લોકો છે એ ઉચ્ચપ્રિય હોવા જોઈએ. લોકો ખરેખર ઉચ્ચપ્રિય હોતા નથી. ઘણી વખત ઉચ્ચ હોય તો એન્જોય કરી લેવાનું, એટલે કે ઉત્સવ પ્રેમી હોવા જોઈએ. માનવ જીવનની ઘટમાળા છે, સુખ અને દુઃખ તો આવ્યા જ કરશે અને જતું રહે છે, તડકો અને છાંયડો. પરંતુ જ્યારે સુખ છે ત્યારે માની લેવાનું, દુઃખ છે ત્યારે એ સમય કાઢી લેવાનો. ગમે ત્યારે સુખ પછી દુઃખ આવવાનું છે. એટલે કે એ કહે છે કે દુઃખ પ્રધાન સુખ અલ્પી થકી ભરેલું છે. અને આ પ્રસિદ્ધ કાવ્ય પંક્તિમાં કહેવા માંગે છે કે મનુષ્ય જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ અલ્પ પ્રમાણમાં માત્રામાં જોવા મળે છે. આથી મનુષ્ય સુખ માટે આનંદ માટે ઝૂંકતો હોય છે. આથી તો વિવિધ ઉત્સવો, પર્વો, તહેવારો વગેરે ઉજવીને જીવનને આનંદમય બનાવવું જોઈએ. એટલે કે ઉત્સવ પ્રેમી બનવું છે. ક્યારેક આપણે ઘણા ટેન્શન હોય છે, ઘણી બધી જવાબદારી હોય છે, પરંતુ એ જવાબદારી સાથે સાથે પણ ક્યારેક ઉત્સવ આવે, કોઈ એવો પ્રસંગ આવે તો એ માણી લેવું જોઈએ. કે માણસનું જીવન છે એક જ વાર આવે છે, ફરી આવતું નથી. તો દુઃખમાં ને દુઃખમાં આપણું જીવન આપણું પસાર થઈ જશે. એટલે ક્યારેક એન્જોય થતો હોય તો કરી લેવાનું અને થોડુંક સ્ટ્રોંગર રહેવાનું કે શું કામ આપણું કામ અધૂરું છે પૂરું કરવા પણ આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના જે સુપ્ત યા કે સુવચનો હતા એના દ્વારા આપણે થોડીક સમજ મળી કે આપણું માણસનું જીવન છે એ કેવું છે. તો કે સુવચન અને સારા વિચારોથી આપણું જીવન બદલી શકે છે, આપણા જીવનની અંદર પરિવર્તન આવી શકે છે. એટલે કીધું છે કે માણસ ઉત્સવ પ્રેમી હોવો જોઈએ, માણસ છે વિદ્યા પ્રાપ્ત કરેલો તો હોવો જોઈએ, પણ વિદ્યા છે એ કેળવેલી વિનયથી હોવું જોઈએ, સત્ય બોલનાર હોવો જોઈએ વ્યક્તિ, માતાને દેવ માનતો હોવો જોઈએ, વૃક્ષ છે એ સત્પુરુષ જેવા હોવા જોઈએ. એટલે કે વૃક્ષ છે જે સત્પુરુષ માણસ છે એવા વૃક્ષ છે એ સત્પુરુષના ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યું છે. આ રીતે મને વિદ્યા પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કરવો જોઈએ. આ સૂત્રના આધારે થોડા બોર્ડ પર ટિપ્પણી આપી છે કે જો ઉદ્ધવ એટલે મહેનત, સમ એટલે સમાન, ઈવ એટલે જવું, શીલમ એટલે ચારિત્ર, પરમ એટલે શ્રેષ્ઠ, ખલું એટલે ખરેખર, જના એટલે માણસો, વિદ્યા એટલે જ્ઞાન, નાશ એટલે નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના સુવચન એટલે કે જે સુપ્ત આપેલા છે એના આધારે આપણને ખબર પડી કે સારા વિચારથી માણસ છે એ સારી પ્રગતિ કરી શકે અને જીવનની અંદર ખૂબ જ આગળ વધી શકે. અસ્તુ.